ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? શું થયું? બધા બહુ ખુશ લાગો છો ને? મને ખબર પડી ગઈ, તમને પ્રવૃત્તિ સાથે ભણવાની ખૂબ મજા આવે છે ને? તો બાળકો, ગણિત ગમ્મતમાં તમે બીજા એકમમાં 1 થી 9 અંકની સંખ્યા શીખી ગયા ને? તો હવે આજે આપણે ત્રીજો અંક જોઈશું, સરવાળા. તેમાં પહેલો ટોપિક 1 થી વધારે, તે આપણે પ્રવૃત્તિ દ્વારા શીખીએ. બાળકો જો, આ મારી પાસે આ દોરી છે ને, હવે હું એમાં ગેમનો પીસ નાખું છું. જો તો, આ દોરીમાં પરોવું છું. હવે મને કોણ કહેશે કે આ કેટલા છે? કેટલા પીસ નાખેલા છે? 1. કેટલા? 1. હવે એમાં હું બીજો પીસ પરોવું છું. જો તો, હવે કેટલા થયા? કહો જોઈએ. 1, 2. હવે હું એની અંદર બીજો એક પીસ નાખું છું. જુઓ તો, હવે કેટલા થયા? 1, 2, 3. કેટલા થયા? 3. હવે ફરી એક બીજો પીસ પરોવું છું એની અંદર. જુઓ તો, કહો જોઈએ, હવે કેટલા થયા? તો 1, 2, 3, 4. કેટલા થયા? 4. અને એમાં બીજો એક પીસ પરોવું છું. જુઓ તો, હવે મને કોણ કહેશે આમાં કેટલા થયા? ચલો આપણે ગણીએ. તો 1, 2, 3, 4 ને 5. 5 થઈ ગયા ને? જો, હવે આપણે બીજી વસ્તુ જોઈએ. જુઓ બાળકો, મારા હાથમાં કેટલી સ્કેચ પેન છે? 1. જુઓ, અહીં હું 1 મૂકું છું. હવે હું જાદુથી બીજી સ્કેચ પેન લઈ આવું છું. જુઓ તો, હવે કેટલી થઈ? કહો જોઈએ. 1, 2. કેટલી થઈ? 2. હવે ફરી જાદુથી એક સ્કેચ પેન લઈ આવું છું. જુઓ તો, હવે કેટલી થઈ? 3. 1, 2 અને 3. એમાં બીજી એક મૂકી દઉં છું. તો હવે કેટલી થઈ? 1, 2, 3 અને 4. અને ફરી એક સ્કેચ પેન લઈ આવી હું. જુઓ તો, હવે કેટલી થઈ? તો 1, 2, 3, 4 અને 5. થઈ ને 5? બરાબર ને બાળકો? મારા હાથમાં શું છે? જુઓ તો, માળા છે. શું છે? માળા છે. જુઓ, હું અહીંયા એક માળા મૂકું છું. હવે આ બીજી માળા. જુઓ તો, કેટલી થઈ? 2. તમે તો બહુ હોશિયાર થઈ ગયા. તમને તો બધું આવડી ગયું હને? જુઓ, હવે આ એક બીજી માળા મૂકું છું. હવે કેટલી થઈ? 1, 2 અને 3 માળા થઈ. જુઓ તો, હજુ હું એક બીજી માળા મૂકું છું. હવે કોણ કહેશે? અયાન બોલતો, કેટલી માળા થઈ? 1, 2, 3 અને 4 માળા થઈ. કેટલી થઈ? 4. અને વધુ એક માળા મૂકું છું. જુઓ તો, કેટલી થઈ ગઈ હવે? તો 1, 2, 3, 4 અને 5. 5 માળા થઈ ગઈ ને? બાળકો, તમને પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? તો હવે આપણે
એવી જ બીજી પ્રવૃત્તિ કરવાના છે. બધા મળીને કેટલા તે આપણે સૌથી પહેલા ચિત્ર દ્વારા જોઈશું. જુઓ બાળકો, આજે આપણે બધા મળીને કેટલા તે ચિત્ર દ્વારા સમજીએ. અહીં જુઓ, પહેલા બોક્સમાં કેટલા સફરજન છે? બે સફરજન છે. તો અહીંયા લખ્યું છે ને બે સફરજન. અને બાજુના બોક્સમાં કેટલા સફરજન છે? એક સફરજન છે. તો એ બે મળીને કેટલા સફરજન થાય? તો એક, બે અને ત્રણ, બરાબર ત્રણ સફરજન. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. પહેલા બોક્સમાં કેટલા જાર છે? તો એક, બે અને ત્રણ જાર. અહીં લખ્યું છે ને ત્રણ જાર. અને બીજા બોક્સમાં એક, બે, બે જાર. તો એ બંને મળીને કેટલા થાય? તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ, બરાબર પાંચ જાર. તો બાળકો, તમને આ ચિત્ર દ્વારા સમજ પડી ને કે બધા મળીને કેટલા તે આપણે ચિત્ર દ્વારા જોયું ને. હવે એ જ વસ્તુ આપણે વસ્તુ દ્વારા જોઈએ. બધા મળીને કેટલા તે હવે આપણે વસ્તુઓ દ્વારા જોઈએ. જુઓ, અહીં પહેલા બોક્સમાં કેટલી બદામ છે તે આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ બદામ છે. તો અહીં આપણે છ નો અંક મૂકીશું. હવે બીજા બોક્સમાં જોઈએ તો એક અને બે, બે બદામ છે. તો અહીં આપણે બે અંક મૂકીશું. હવે બંને મળીને કેટલી બદામ થાય તે જોઈશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. તો અહીં આઠ અંક મૂકીશું. બાળકો, આપણે આગળ જોયું ને તે પ્રમાણે આપણે બીજી વસ્તુ ગણીએ. જો આ શું છે? પાણીની બોટલનું ઢાંકણ છે, છે ને? જો આપણે હવે ગણીશું તો પહેલા બોક્સમાં કેટલા ઢાંકણ છે તે ગણીશું. તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો અહીંયા કયો અંક આવશે બોલો? તો આ પાંચ ઢાંકણ છે તો અહીંયા કયો અંક આવશે? પાંચ અંક આવશે. તો આપણે અહીં પાંચ મૂકીશું. ચાલ વંશ બોલ, તો બીજા ખાનામાં કેટલા ઢાંકણ છે? દેખાય છે ને તને? બોલ તો. જો સરસ, ત્રણ. જો એક, બે અને ત્રણ. તો અહીંયા કયો અંક આવશે? ત્રણ. તો આપણે અહીંયા ત્રણ કાર્ડ મૂકીશું. ચાલો હવે બંને બોક્સમાં મળીને કેટલા ઢાંકણ થયા? જો અહીંયા છેલ્લા ખાનામાં મેં મૂક્યા છે. કોણ ગણવા આવશે? કોણ આવશે? જીયા, ચાલ તો મારી સાથે ગણ. તો ચાલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. જુઓ, આ બંને બોક્સમાં ઢાંકણ મળીને કેટલા થયા? આઠ થયા. તો અહીંયા કયો અંક આવશે? આઠ. તમને ખ્યાલ આવ્યો ને કે બધા મળીને કેટલા? તો આ બે બોક્સના મળીને ઢાંકણ કેટલા થાય? આઠ. જો અહીંયા લખ્યું છે પાંચ અને ત્રણ બરાબર આઠ. સમજ પડી ગઈ ને? જો તમારા ઘરે પણ આવા ઢાંકણ હોય ને બોટલના, તો હવે ભેગા કરજો અને આવી રીતે બોક્સ બનાવીને મૂકજો. તમારા મિત્રો સાથે કરજો આ રીતે. હા, કરશો ને વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા સૂચના લખી છે ને કે બધા મળીને કેટલા, આપણે આગળ જોયું ને તે જ પ્રમાણે આપણે બીજી વસ્તુ જોઈશું. તો પહેલા બોક્સ જો, આ પહેલું બોક્સ છે, તેમાં કેટલી વસ્તુ છે તે ગણીએ. તો એક, બે, ત્રણ અને ચાર. તો અહીં આપણે ચાર અંક મૂકીશું. હવે બીજા બોક્સમાં જુઓ કેટલી વસ્તુ છે તે ગણીએ. તો એક, બે, ત્રણ,
चार अने पांच। तो अहिया पांच अंक मूकीशू। जो पहला बॉक्स में कितनी वस्तु छे? चार छे। अने बीजा बॉक्स में पांच वस्तु छे। हवे आ बे बॉक्स मळी अने केटला थाय ते जोईशू आपणे। तो एक बे त्रण चार पांच छ सात आठ अने नौ। आ बे बॉक्स मळीने केटला थया? नौ थया। तो अहीं आपणे नौ मूकीशू। चार अने पांच मळीने केटला थाय? तो नौ थाय। जुओ बाळको અહીં શું છે આ બોક્સ માં? અરે આ તો પંજા છે, છે ને? એ કેવા કલર ના છે? પહેલા બોક્સ માં પીળા, બીજા બોક્સ માં પોપટી કલર, અને ત્રીજા બોક્સ માં કયો કલર છે? જીયા બોલ તો। સરસ, કેસરી કલર। ચાલ આપણે હવે આ બે બોક્સ ના પંજા મળીને કેટલા તે જોઈએ। ચાલ પહેલા બોક્સ માં જુઓ તો આપણે ગણીએ, એક બે ત્રણ અને ચાર કેટલા થયા? અંશ બોલ તો કેટલા થયા? ચાર। તો અહીં આ બોક્સ માં કયો અંક મૂકીશું આપણે? ચાર, બરાબર ને? ચાલો હવે પાછળના બોક્સ માં જોઈએ તો કેટલા પંજા છે તે ગણીએ આપણે। તો એક બે અને ત્રણ, કેટલા પંજા થયા? ત્રણ પંજા થયા। તો આપણે કયો અંક મૂકીશું? ત્રણ, બરાબર ને? હવે આ બંને બોક્સ મળી ને કેટલા પંજા થાય તે ગણીશું આપણે। જુઓ અહીંયા આ બોક્સ માં જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા થયા? કોણ કહેશે? સાત। તો અહીંયા કયો અંક મૂકીશું આપણે? હીર બોલ તો સાત અંક મૂકીશું, બરાબર ને? આ બંને બોક્સ ના પંજા મળીને કેટલા થયા? તો સાત। કેટલા થયા? સાત। ખબર પડી ગઈ ને તમને? હવે ખ્યાલ આવ્યો ને? જો તમે પણ તમારા ઘરે આવી બધી વસ્તુ હોય ને, તે બધી તમારે આવી રીતે બોક્સ બનાવવાનું અને તમારા મિત્ર સાથે ગણવાનું, ગણશો ને? બાળ મિત્રો, તમે એક થી વધારે અને બધા મળીને કેટલા તે ચિત્ર અને વસ્તુઓ દ્વારા શીખ્યા ને? તમને મજા આવી ને? તો એવી મજા તમે તમારા ફ્રેન્ડ સાથે કરજો। બાય।